सामान्य रीते व्यक्ति ने जयरे रोग थाय छे त्यारे डॉक्टर दर्दी ने रोग प्रमाणे आहार लेवानुं जणावता होय छे। एवा समयमां अमदावाद सिविल हॉस्पिटलना स्कूल ऑफ नर्सिंगमां अभ्यास करती विद्यार्थिनीओने अभ्यासक्रममां ज दर्दीओने कया प्रकारनो खोराक आपवो તે શીખવવામાં આવશે। સારું પૌષ્ટિક ખોરાક એ લોકો લઈ શકે છે અને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી શકે છે, જેથી IMR અને MMR એટલે માતા મૃત્યુદર અને બાળકનો જે મૃત્યુદરનો પ્રમાણ છે એ ઘટાડી શકાય છે અને ગુજરાતનો પ્રોગ્રેસ આપણે કરી શકીએ છીએ। ન્યુટ્રિશન લેબમાં વિદ્યાર્થીઓને દરેક રોગ પ્રમાણે કેવા પ્રકારનો ખોરાક આપવો અને તેને બનાવવા માટે કેવા પ્રકારની રેસિપી હોવી જોઈએ તે શીખવાડવામાં આવે છે। વિદ્યાર્થીનીઓ વર્ષ દરમિયાન 30 જેટલા કલાક ન્યુટ્રિશન લેબના ભરે છે। એમ કે છે કે રીંગણ ખાવાથી બાળક કાળું આવે છે, જાંબુ પણ ખાવાની દેવાની ના પાડશે, પપૈયું ખાવાની ના પાડશે, આવી અમુક અમુક જાતની એ લોકોની માન્યતાઓ સામાજિક માન્યતાઓ હોય છે, તો અમે વિષય એમને બધું નોલેજ આપી છીએ, હેલ્થટોક આપી છીએ, બધું સમજાવી છીએ, આ તે એ લોકોને સમજાવીએ છીએ। આધુનિક સમયમાં જ્યારે કોર્પોરેટ સેક્ટરની હોસ્પિટલોમાં ડાયટિશિયન દ્વારા દર્દીઓ માટે ખોરાક તૈયાર કરવામાં આવે છે, એક સામાન્ય દર્દીને રોગ પ્રમાણે આહાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલની સ્કૂલ ઓફ નર્સિંગનો અભ્યાસક્રમ સામાન્ય લોકોને પણ લાભદાયી થશે। કેમેરામેન ભરત ચાવડા સાથે મયુર માકડિયા, VTV અમદાવાદ।